अब तक जिसका खून न खोला खून नहीं वो पानी है। अब तक जिसका खून न खोला खून नहीं वो पानी है, जो माँ बाप के सपनों को पूरा ना कर सके वो बेकार जवानी है। वेलकम टू लेट नाइट क्यू एंड सेशन धी गुरुकुल में आप सबनु हार्दिक स्वागत है। એવું લાગે છે કે કેટલા દિવસો પછી મળીએ છીએ ને એવું લાગે છે કે જાણે હમણાંની જ વાત છે। તો આજે આપણે દોસ્તો વાત કરવાના છીએ તમારા સીસી એક્ઝામના સંબંધમાં મહત્વપૂર્ણ માહિતી, મહત્વપૂર્ણ ચર્ચા। કારણ કે જ્યારથી સીસીઈ ડિક્લેર થઈ છે એના સંબંધિત મેં શોર્ટ્સ બી બનાવ્યા હતા, તો જ્યારથી સીસી ડિક્લેર થઈ છે ત્યારથી લઈને પ્રશ્ન છે કે આમાં કરવાનું શું, આગળ વધવું કઈ રીતે, સ્ટ્રેટેજી કઈ રીતે આગળ વધારવી। અને સ્વાભાવિક છે કે આપણે જે સ્ટ્રેટેજી આપીએ એ હંમેશા ફૂલ પ્રૂફ હોય, વિદ્યાર્થીઓના હિતમાં હોય। સીસીઈની જે પરીક્ષા છે જેમાં 4304 જેટલી જગ્યાઓ જે ડિક્લેર થઈ છે, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે એ પરીક્ષા આવશે ક્યારે। કારણ કે જે નાના મોટા પ્રશ્નો હતા એ મેં એક વિડીયોના માધ્યમથી તમને આપ્યા હતા, પણ હવે બીજો પ્રશ્ન એ છે કે પરીક્ષા આવશે ક્યારે। તો દેખો પરીક્ષા જે છે તમારી 30 જૂન પહેલા પહેલા લેવાશે, લગભગ મે કે જૂનના મહિનાની અંદર આવે એવી સંભાવનાઓ છે। તો તમારે બી પોતાની પ્રિપેરેશનનો આધાર એવી રીતે રાખીને ચાલવાનું। મેન્સની પરીક્ષા ક્યારે આવશે? તો જે મેન્સની એક્ઝામ છે એ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં જશે। તમારી પાસે કુલ મળીને સમય કેટલો છે? તો તમારી પાસે કુલ મળીને સમય છે 8 થી 9 મહિના। 8 થી 9 મહિનાનો સમય નાનો સમય ના કહેવાય, ખરેખર ગૌણ સેવાએ તમને આ વખતે બહુ સારો સમય આપ્યો છે। કોઈ જ હડબડી નથી, કોઈ જ એવું નથી કે આ પરીક્ષા ડિક્લેર કરીને 1 મહિનામાં કે 2 મહિનામાં તમારી પરીક્ષા લઈ લેવી અને વિદ્યાર્થીઓને ગૂંચવીને મૂકી દેવા, બિલકુલ નહીં। 1 થી 2 મહિનાની અંદર એમને પરીક્ષા લેવાની જગ્યાએ તમને 8 થી 9 મહિના આપ્યા છે। આ 8 થી 9 મહિનાના સમયની અંદર તમે પોતાની રીતે આખી એક પદ્ધતિ ડેવલપ કરી શકો। હવે આખી જે પરીક્ષાની વ્યવસ્થા છે એમાં બહુ ભારે ભરખમ ચેન્જ આવી ગયો છે। પાછળની જે લોકોએ ગૌણ સેવાની પરીક્ષાઓ આપી હશે અને અત્યારની જે પરીક્ષા આપશે બંનેમાં ઘણો બધો ફરક છે। ગ્રુપ એ અને ગ્રુપ બી નામની વ્યવસ્થા છે, પગાર ધોરણો 26,000 થી લઈને 49,500 રૂપિયા સુધીના છે, અને એકંદરે એવું કહી શકાય કે માન અને સન્માનથી ભરપૂર છે, જેમાં 2,500 જેટલી બી જગ્યાઓ છે અને 400 જેટલી બી જગ્યાઓ છે, મતલબ કે નાનીથી લઈને મોટી બધી જગ્યાઓ તમને આમાં જોવા મળે છે। હવે આમાં એક સારી વસ્તુ એ છે કે પ્રિલિમ બધા માટે સમાન છે અને મેઇન્સ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ છે। અત્યારે તમારે ફોકસ એની પર કરવો જોઈએ। હું તમને એક પ્રશ્ન પૂછું છું કે અત્યારે તમારે ફોકસ એની ઉપર કરવો જોઈએ, તો તમારે અત્યારે ફોકસ પ્રિલિમ ઉપર કરવું જોઈએ કે પ્રિલિમ અને મેઇન્સ ઉપર કરવું જોઈએ? કઈ રીતે તમારે ફોકસ કરવું જોઈએ, તમને શું લાગે છે? અત્યારે તમારે ફોકસ છે ને ખાલી ને ખાલી પ્રિલિમ ઉપર કરવું જોઈએ, પ્રિલિમ પ્લસ મેઇન્સ નું ફોકસ બિલકુલ ના હોવું જોઈએ। અને એની પાછળનું કારણ તમને ખાલી એટલું કહી દઉં કે અંગ્રેજી અને ગુજરાતી જે માત્ર ખાલી 15-15 માર્ક્સના છે, એના સિવાય 40 અને 30 માર્ક્સનું રિઝનિંગ અને મેથ્સ છે। સંપૂર્ણ પેપરનું વેટેજ 70% વેટેજ ખાલી 2 સબ્જેક્ટ લે છે, અને આ 2 સબ્જેક્ટ એવા છે કે જેમાંથી 1 સબ્જેક્ટ તમને ક્યારે સ્કૂલમાં ભણાયો પણ નથી, એટલે કે રિઝનિંગ। મેથ્સથી તો તમે તો બી થોડા ઘણા પરિચિત છો, પણ રિઝનિંગથી એકંદરે તમે જો આ કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડમાં આવો તો જ પરિચિત થાવ, બાકી પરિચિત થવાનો બી કોઈ મતલબ નથી। એન્જિનિયરિંગમાં જાઓ તો પરિચિત થાવ। એટલે આવા કેસમાં તમારે પોતાનો મૂળ પાયો ક્યાં મજબૂત કરવાની જરૂર છે અને કઈ રીતે મેક્સિમમ માર્ક્સ ખેંચી શકાય એના માટેના પ્રયત્નો કરવાની જરૂર છે। દેખો એક વસ્તુ મગજમાં ઉતારી લેજો કે અત્યારે તમે જે પ્રિપેરેશન કરો છો એ પ્રિપેરેશનનો આધાર બિલકુલ બી તમારા જ્ઞાનમાં વધારો કરવાનો કે તમને જ્ઞાન વર્ધક બનાવવાનો કે તમને પ્રકાંડ પંડિત બનાવવાનો બિલકુલ બી નથી। હાલની તારીખમાં નોલેજનો એક જ આધાર છે અને એ છે કે તમે પ્રિલિમ એક્ઝામ પાસ કરો। એને પાસ કરવા માટે જેટલું મહત્તમ નોલેજ તમે ગહન કરી શકતા હો અને જેટલી વધારે પ્રેક્ટિસ તમે કરી શકતા હો એટલું તમારા માટે સારું છે। હવે પ્રિલિમ એક્ઝામની અંદર જે 4 સબ્જેક્ટ છે એ 4 સબ્જેક્ટ પ્રેક્ટિસ બેઝ સબ્જેક્ટ છે,
તમને એમ થશે ગુજરાતી અને ઇંગ્લિશ ક્યાં પ્રેક્ટિસ બેઝ સબ્જેક્ટ છે? યસ, ગુજરાતી અને ઇંગ્લિશ છે લેંગ્વેજ, પણ તમે એની પ્રેક્ટિસ ના કરો જ્યાં સુધી ત્યાં સુધી તમને એની પર બી પકડ નહીં આવે. ચલો માનીએ કે ગુજરાતી ઉપર તો તમારી પકડ સારી હશે ફોર એક્ઝામ્પલ, પણ ઇંગ્લિશ મોટાભાગની આપણા બધાની વચ્ચે મોટાભાગની પ્રોડક્ટ સરકારી સ્કૂલની છે. સરકારી સ્કૂલમાં માસ્ટરને ઇંગ્લિશ નહીં આવડતું તો આપણને ક્યાંથી આવડવાનું? એવી જ હાલત મેથ્સ અને રિઝનિંગની છે. મેથ્સ અને રિઝનિંગમાં તો પ્રોપરલી તમારે ફોકસ સાથે પ્રિપેરેશન પ્રેક્ટિસના આધાર ઉપર જ કરવાની છે, કારણ કે એ જ તમને આગળ વધારશે. કોન્સેપ્ટ તો શીખી જશો, પણ કોન્સેપ્ટ પછી પ્રેક્ટિસ કઈ રીતે કરશો? તો સવાલ એ છે કે તો પછી આગળ વધવું કઈ રીતે? કેમ કે એક સાઈડ જનરલ નોલેજ બી છે, એક સાઈડ ઇંગ્લિશ ગુજરાતી બી છે, એક સાઈડ મેથ્સ અને રિઝનિંગ બી છે. તો હું તમને બહુ સિમ્પલ પ્લાન અહીંયા આપું છું. એવું નથી કે કોઈ ખાસ કઈ મહેનત તમારે કરવાની જરૂર છે. આમાં બહુ સિમ્પલ પ્લાન છે. તમારા આખા દિવસની અંદર હું અત્યારે માનીને ચાલું છું કે ગૌણ સેવાએ તમને 6 મહિનાનો સમય અત્યારે આપ્યો છે ખાલી ને ખાલી આના માટે. તો આ કેસમાં તમારા આખા દિવસની અંદર તમારે કમ્પલસરી 2 કલાક મેથ્સને ડેડિકેટ કરવાના છે, 2 કલાક રિઝનિંગને ડેડિકેટ કરવાના છે, 1.5 કલાક ગુજરાતીને ડેડિકેટ કરવાના છે, 1.5 કલાક ઇંગ્લિશને ડેડિકેટ કરવાના છે. અત્યારે મારા ખ્યાલથી પરીક્ષાની જાહેરાત થઈ હશે. તમે 10 કલાક કે 8 કલાક જેટલું તો ભણશો કે નહીં ભણો, કે પછી એમાં બી અત્યારે લાલિયાવાડી જ છે કે જબ હોગા તબ દેખા જાયેગા, હમસે ના પૂછો સનમ આગે હમારા ક્યા હોગા. મને આશા છે કે લાલિયાવાડી નહીં રાખો અને કમસે કમ અત્યારે 8-10 કલાકનો ટોટલ શેડ્યુલ પકડીને બેઠા હશો. તો 2, 2, 4, 4 અને 3, 7 અને બાકીના જે 3 કલાક છે એમાં તમારે એક એક સબ્જેક્ટ જનરલ સ્ટડીને પકડતું જવાનું છે. બંધારણ કમ્પ્લીટ કર્યું, ઇકોનોમી કમ્પ્લીટ કર્યું, હિસ્ટ્રી કમ્પ્લીટ કર્યું, જ્યોગ્રાફી કમ્પ્લીટ કર્યું, આર્ટ એન્ડ કલ્ચર કમ્પ્લીટ કર્યું, સમજ્યા? હવે આપણી પાસે સમય કેટલો હશે? તો આપણી પાસે સમય છે ટોટલ 9 મહિનાનો. પ્રિલિમ એક્ઝામ માટે સમય કેટલો હશે? તો ટોટલ આશરે 5-6 મહિનાનો. અને આટલા સંપૂર્ણ સમયની અંદર જો આપણે ડેલી આવી 10 કલાકની ટોટલ ફોકસ પ્રેક્ટિસ કરીએ, ડેલી 10 કલાકનું આ સ્ટડી કન્ટિન્યુ રાખીએ, તો શું તમને નથી લાગતું કે તમારા માટે ઇઝી ટાસ્ક છે એને પ્રિપેર કરવું? કારણ કે હું ખાલી 6 મહિના આપવાની વાત કરું કે ચલો તમે 6 મહિના આપો, હું ખાલી એટલું કહું કે તમે 6 મહિના આપો, 6 મહિના આપો એટલે કે 180 દિવસ આપો, અને 180 દિવસમાં રોજની 10 કલાકની આ સ્ટડી આપો, ટોટલ 1800 કલાકનો સમય થાય. અને પાછું મેં કીધું એવું તો છે નહીં કે 6 મહિના તમે લંગોટ બાંધીને બેસી જ જવાના છો ભણવા માટે. વચ્ચે ચીટ ડે આવશે, વચ્ચે વેલેન્ટાઇન ડે આવશે, વચ્ચે બાબુનો બર્થડે આવશે, બધું આવશે ને, બાબુ સોના જાનુનું. એટલે એવું તો છે નહીં કે મેં તમને કીધું અને તમે બેસી જ જવાના છો. પણ મોટા મોટા સ્તર ઉપર હું માનીને ચાલુ કે તમે આમાંથી બી 1 મહિનો ગુપચાઈ લો છો અને ખાલી 5 મહિના જ ભણો છો. જાન્યુઆરી મહિનાનો સમય છે દોસ્તો, જાન્યુઆરી મહિનાથી હું તમને આ 5-6 મહિનાની વાત કરી રહ્યો છું. એનો મતલબ એ છે કે હું તમારી પાસે મે મહિનાના એન્ડ સુધીની વાત કરી રહ્યો છું. અને આટલા સમય દરમિયાન તમે રોજના ખાલી 10 કલાક આપો છો તો એ તમારું એજ્યુકેશન 1500-1800 કલાકની વચ્ચે એનું છે. દુનિયાની કોઈ એવી એક્ઝામ નથી કે જેનો સિલેબસ 1500-1800 કલાકની વચ્ચે પૂરો ના થાય. અને આપણી એક્ઝામનો જે સિલેબસ છે એમાં રિવિઝન સાથે આખું કમ્પ્લીટ થઈ જાય એમ છે. હવે મને એમ કહો કે આમાં તમારા માટે ક્યાં સમયની મારામારી છે અને આમાં ક્યાં એવી કઈ વસ્તુ છે કે જે તમને સમજમાં નથી આવતી? આમાં તમે જીસીઆરટીની ગણિતની પુસ્તકોથી શરૂઆત કરીને, જીસીઆરટીની ગુજરાતી અને ઇંગ્લિશ પુસ્તકોથી શરૂઆત કરીને એની રેફરન્સ બુક સુધી બધું કમ્પ્લીટ કરી શકો એટલો તમારી પાસે પૂરતો સમય છે. અને ક્યાં વધારે સમય માંગ્યો બી છે? ક્યાં મેં એવું કીધું કે રોજના 3-4 કલાક તમે મેથ્સ ભણો એટલે ભણો જ, આટલા ચેપ્ટર કમ્પ્લીટ કરો એટલે કરો જ, ખાલી રોજના 2 કલાક.
રોજના બે કલાક તમારે મેથ્સ ને આપવાના, રોજના બે કલાક તમારે તમારે રીઝનિંગ ને આપવાના, 4 કલાક તમારે આપવાના છે, 1.5 કલાક તમારે ગુજરાતીને આપવાના, 1.5 કલાક તમારે ઇંગ્લિશને આપવાના, અને બાકીના 3 કલાક તમારે કોઈ બી જનરલ સ્ટડીના એક સબ્જેક્ટને આપી દેવાના. એ સબ્જેક્ટ પૂરો થાય એટલે બીજો સબ્જેક્ટ, બીજો સબ્જેક્ટ પૂરો થાય તો ત્રીજો સબ્જેક્ટ, અને આ રીતે તમારી આ હાર માળા છે ચાલતી રહેશે. બસ આટલું જ કરવાનું છે, બીજું કઈ જ મગજ નથી દોડાવવાનું, અને તમે સીસી પાસ કરી જશો. તમારે તમારા માઇન્ડ પર કઈ વસ્તુ અત્યારે હાલમાં ખાલી એક ફોકસ રાખવાની છે, કે કઈક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કે તમારે મેથ્સના ચેપ્ટર જે છે એ મેથ્સના ચેપ્ટર જે છે એને તમારે ખાલી ક્રોનોલોજીમાં ગોઠવીને એની પ્રેક્ટિસ કરવાની છે. રીઝનિંગના જે ચેપ્ટર્સ છે એને લાઇનસર ગોઠવીને પ્રેક્ટિસ કરવાની છે. ગુજરાતી ગ્રામર લખ્યું છે પણ ગુજરાતી સાહિત્ય બી પૂછી લે છે, તો આપણે ગુજરાતી સાહિત્ય અને ગ્રામર બંને કરી. ઇંગ્લિશમાં સાહિત્ય કરવાની જરૂર નથી, એમાં ખાલી ગ્રામર ઇનફ છે, તો આપણે એ કરીશું. મતલબ કરવા પૂરતી જે વાત છે ને કહેવા પૂરતી જે વાત છે એ આટલી છે. અને મારા ખ્યાલથી ગૌણ સેવાના અત્યાર સુધીના જેટલા બી સિલેબસ આવ્યા છે એ બધા સિલેબસની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ સિલેબસ એમને આ જ આપ્યો છે કે જેની અંદર એમને વેલ પ્રીડિફાઇન્ડ આખી વ્યવસ્થા આપી છે. લાઈક ગ્રુપ એની અંદર મેન્સની જે વાત કરી તેમાં બી 150 150 150ની એમને કેટેગરી પાડી દીધી, અને ગ્રુપ બી ની અંદર મેન્સ છે એમાં તો એમને સ્પેસિફિક લખ્યું છે કે અમે આટલા સબ્જેક્ટમાંથી આટલા માર્ક્સનું પૂછીશું. તમને મહેનત કરવાની બી મજા આવે અને તમને વેટેજની બી ખબર પડે કે બોસ વેટેજ શું છે, કઈ રીતે પ્રિપેરેશન કરીશું, ટાર્ગેટ કઈ રીતે બનીશું. અને આ જ કારણો છે કે તમારે અહીંયા પોતાની ગ્રીપ પકડવાની છે. હવે તમે માનો કે કોઈ દૂર દરાજ ગામડાના વિદ્યાર્થી છો જેના સુધી હું પહોંચ્યો છું, અને માનો કે તમે અમદાવાદ શહેરની અંદર અફલાતુન એરિયામાં રહેતા કોઈ એક આલિશાન વ્યક્તિ છો, અને આ બંને વ્યક્તિઓ માટે અત્યારે હાલમાં સમયની સીમાઓ એક જેવી છે, એમની પાસે રહેલી મહેનત કરવાની ક્ષમતાઓ એક જેવી છે, અને સમય વધુ હોવાના કારણે રિસોર્સ ભેગું કરવાની જે તાકાત છે એ બંને પાસે એક જ જેવી છે. એકંદરે વાત એટલી છે કે તમારે એક સાચી સીધી લાઇનમાં અને સાચી સીધી દિશામાં દોડવાની જરૂર છે, અને એના માટે મેં તમને કીધું એમ કોઈ જ વધારે માથાપચ્ચીમાં પડવાની જરૂર નથી. જ્યારે 70 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ પૂછતા હોય ને ત્યારે મેથ્સ અને રીઝનિંગનું લેવલ ના તો એડવાન્સ હશે ના તો બેઝિક હશે. એવું પણ નહીં હોય કે તમને નહીં જ આવડે, અને એવું પણ નહીં હોય કે તમને આવડશે જ નહીં. તમને બંનેમાં ફરક છે. તમને આવડશે, થોડું ટ્રિકી લાગશે, થોડું ટફ લાગશે. આને આપણે કહીએ છીએ મોડરેટ લેવલ. શું કહીએ છીએ? મોડરેટ લેવલ. અને આ લેવલની જયારે આપણે સ્ટડી કરવાની હોય, આ લેવલનું જયારે બેઝિક એજ્યુકેશન આપણે લેવાનું હોય, એટલે સ્વાભાવિક છે કે આપણી આજુબાજુની રેફરન્સ બુકમાંથી, તમે જો કોઈ ક્લાસીસ કરતા હોય તો એમાંથી, કે તમે કોઈ એપ્લિકેશન યુઝ કરતા હોય એમાંથી તમને પ્રોપરલી વેલ ડિફાઇન આખું મળી રહેશે. એટલે વધારે ગૂંચવાઓ નહીં, વધારે હેરાનગતિમાં ના આવો કે શું કરીશું, કઈ રીતે પ્રિપેરેશન કરીશું, કેમ કરીશું, હવે અમારી પાસે આટલો સમય છે, મને મેથ્સ નથી આવડતું, મને રીઝનિંગ નથી આવડતું. એ તો તમારા મગજમાંથી નીકાળી દેજો. સમજો, કોઈ વિદ્યાર્થી 5મા કે 6ઠા મહિનાની અંદર મારી સામે દલીલ લઈને આવે મને એમ કે મને નથી આવડતું, મારી મને મારો આ સબ્જેક્ટ વીક હતો, તો એ તો વસ્તુ જ ખોટી છે ભાઈ. કારણ કે ગૌણ સેવાએ તમને કોઈ 1.5 મહિનાનો સમય નથી આપ્યો, ગૌણ સેવાએ તમને પૂરતો સમય આપ્યો છે 6 મહિના. આમ તો ગૌણ સેવાએ ઓગસ્ટમાં જાહેરાત કરી હતી, તમને એ તો ખબર જ હતી કે ઓગસ્ટ મહિનાથી કે સિલેબસ તો આ જ છે. ખરેખર દેખવા જઈએ તો ગૌણ સેવાએ તમને 1 વર્ષનો પૂરો સમય આપ્યો. એટલે આવા કેસમાં ગૌણ સેવાનો તો કોઈ વાંક જ ના નીકળવો જોઈએ. એને સિલેબસ ચેન્જ કર્યો, એને આ કર્યું તે કર્યું, કોઈ મુદ્દો જ નથી બનતો, કારણ કે તમને પૂરતો સમય આપ્યો છે. એટલે જે વિદ્યાર્થી 5મા 6ઠા મહિનામાં એવી દલીલ કરે તો પછી સમજવાનું કે વિદ્યાર્થી નથી, એ ખાલી ટાઈમ પાસ કરવા માટે જ આજુબાજુ ફરી રહ્યો છે. પણ બાકી જે ચટ્ટાનોથી ટકરાવવા વાળા વિદ્યાર્થીઓ છે, જે લહેરોને પાર કરવા વાળા વિદ્યાર્થીઓ છે, જે પોતાની નૌકાને તુફાનની અંદર થામીને કિનારા સુધી પહોંચવા વાળા વિદ્યાર્થીઓ છે, એમના માટે હવે તો એકમાત્ર રસ્તો છે કે ખાલી ને ખાલી પ્રેક્ટિસ કરે.
પ્રેક્ટિસ એ તમામે તમામ વસ્તુઓની કે જેમને નથી આવડતી, પ્રેક્ટિસ એ દરેકે દરેક બાબતોની, દરેકે દરેક પોઈન્ટની, દરેકે દરેક સમીકરણની, દરેકે દરેક દાખલાની, જે એમની રાતોની ઊંઘને હરામ કરી રહ્યું છે. અને આ આખી પ્રિલિમ એક્ઝામ માત્ર ને માત્ર પ્રેક્ટિસ ઉપર છે. શબ્દકોશ નથી આવડતો, ગોખો. સમાનાર્થી વિરોધાર્થી કહેવતો નથી આવડતી, શીખો. વ્યાકરણની અંદર છંદ છે, સમાસ છે, તે જે તમને નથી આવડતું બધું તમે શીખો, કારણ કે તમારી પાસે પૂરતો સમય છે. દલીલ કરવા માટે તમારી પાસે 6 મહિના છે, અને તમારી તકદીર ફેરવા માટે તમારી પાસે બીજા 6 મહિના છે. તમે કયા 6 મહિનામાં વિશ્વાસ કરો છો એ તમારા ઉપર છે, કારણ કે બધી જ બાબતો બેબાક થઈ જશે, એ બધી જ બાબતો નકામી થઈ જશે જો તમે પ્રિલિમ એક્ઝામને પાસ ના કરી દો. પછી ના તો કોઈ દલીલ છે અને ના તો કોઈ વિચાર છે. પાછી એની એજ, એક તકે રાહ જોઈને બેઠી રહેવાની કે હવે નવી ભરતી ક્યારે આવશે અને ક્યારે હું પાછી તૈયારી ચાલુ કરીશ. 4304 જગ્યાઓ નાની સુની જગ્યાઓ નથી. આમ તો 5300 થી વધારે જગ્યાઓ આવવાની હતી, પણ 4304 જગ્યાઓ બી નાની સુની જગ્યાઓ નથી. અને આટલી મોટા પ્રમાણમાં જ્યારે જગ્યા પડતી હોય, જ્યારે તમને પૂરેપૂરો ન્યાય મળવાની શક્યતાઓ છે, કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ થવાની છે, એવી તમામે તમામ પોસિબિલિટીઝ અહીંયા જાહેર કરવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા, અને ગવર્મેન્ટે પોતે બાહેધરી લીધી છે કે કોઈ પણ પ્રકારની ચીટિંગ નહીં થાય અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી નહીં થાય. એવા કેસમાં આપણે આપણા ઉપર વિશ્વાસ મૂકીને કેટલી વધારે વ્યવસ્થિત પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકીએ છીએ એ આપણા ઉપર છે. એટલે હું એક જ વસ્તુ કહું છું કે તમે ક્યાં તો તમારી પાસે સમય છે દલીલ કરવાનો, અને ક્યાં તો પછી તમારી પાસે સમય છે તમારી તકદીરને બદલવાનો. ચોઇસ ઇઝ યોર્સ. હવે આપણે આપણા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો મારા વહાલા વિદ્યાર્થીઓ માટે શું પ્રશ્નો છે, મારા વહાલા વિદ્યાર્થીઓ શું પ્રશ્ન એમના પર છે? ઓકે, ઠીક છે. જીપીએસસી માં બેઝિક સ્ટ્રોંગ કરવો શું કરવું? જીપીએસસી ની એક્ઝામ માટે જો તમારે બેઝિક સ્ટ્રોંગ કરવું હોય તો એનસીઆરટી માટે પ્રિપેરેશન કરો. એનસીઆરટી આખી સ્ટડી કરી જાઓ, તમને ખરેખર ફાયદો થશે. માઇક વચ્ચે રાખો સર. ઓકે, માઇક વચ્ચે. ચલો ભાઈ, સર બીસીએ કર્યું છે, સેમ વન માં એક એટીકેટી હતી, તો ફોર્મ ભરતી વખતે ટ્રાયલમાં કેવી રીતે લખવું? સેમ વન ની એટીકેટી ના ચાલે. જ્યારે તમારી લાસ્ટ ઇયર હોય, લાસ્ટ ઇયરમાં કોઈ એટીકેટી હોય, એના માટે તમારે ટ્રાયલ આપવાનો વારો આવે, ત્યારે જ એને એ ટ્રાયલ કાઉન્ટ થાય. એટલે આના માટે તમારે કશું ભરવાનું નહીં. રાજ ત્રિવેદી, કેમ છો સર? મજામાં. બસ ભાઈ, એકદમ જો જલસા. દિલે દરિયા મોજે સમંદર, તમારા બધાનો પ્રેમ. લલિતા ખેર, ઝાઝા ટાઈમ પછી દેખાયા. બસ માતાજીની કૃપા છે લલિતાબેન, ઘણા બધા દિવસો પછી. મહેપતસિંહ, વિદ્યાર્થીઓ બોલાવે એટલે આવું જ પડે મારે. કરંટ વિથ રિઝનિંગ એટલે કશું છે નહીં, બરાબર. ખાલી રિઝનિંગ જે છે એ જ પોઈન્ટ છે, કારણ કે રિઝનિંગ ની અંદર કઈ કરંટ અફેર નથી આવવાના. તલાટી આવશે, યસ. 2024 ની અંદર, એટલે કે આ વર્ષમાં તલાટી જાહેર થશે. જગ્યાઓ અત્યારે હાલની 12 તારીખમાં એમની પાસે પેન્ડિંગ છે, પણ એ બધું ઇલેક્શન પછી જશે, પહેલા નહીં. પીએસઆઈ નું કઈક કહો. પીએસઆઈ અને કોન્સ્ટેબલ નો જે આરઆર છે અત્યારે હાલની તારીખમાં, દરેક ખાખીના ચાહકો, મારા વિદ્યાર્થીઓ બધા વાર જોઈને બેઠા છે. અપેક્ષા એવી છે કે આ જાન્યુઆરી મહિનાના એન્ડ સુધીમાં જાહેર થઈ જશે. આમ તો આરઆર બનાવવાની જે પ્રક્રિયા છે એ સપ્ટેમ્બર ઓક્ટોબર થી ચાલુ છે. આરઆર બનીને તૈયાર બી છે, બસ કંઈક ફાઇનલ સિલેક્શન ને પ્રોસેસની અંદર અટકેલો છે. એક સહી અને તમારો આરઆર બહાર અને જાહેર. હવે જે અટક્યો છે એની અંદર હોઈ શકે કે કંઈક ટેકનિકાલિટી આવતી હોય, કંઈક વસ્તુ એવી હોય કે જે કમિશન અને સરકારની વચ્ચે ફસાયેલી હોય, એને ક્લિયર કરવા માટે સરકાર દબાણ આપતી હોય, એટલે કોઈ બી વસ્તુ હોઈ શકે છે. આપણે અહીંયાથી અંદાજ એવો ના લગાવી શકીએ, પણ યસ, તમે તૈયારી રાખજો, આ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ જશે.
ફોરેસ્ટમાં જૂનાગઢમાં ફોર્મ ભર્યું છે, કેટલા માર્ક્સ જોઈશે? હાલની તારીખમાં પાછળના માર્ક્સના આધાર પર આપણે કોઈ ચર્ચા ના કરી શકીએ. બસ તમે પ્રિપેરેશન એટલી રાખો કે તમે મેક્સિમમ માર્ક્સને કવર કરી લો. જોબ સાથે સેલ્ફ પ્રિપેરેશન કરાય, બિલકુલ કરાય. અમારા કેટલા બધા વિદ્યાર્થીઓ છે શ્વેતાબેન કે જે જોબ સાથે સેલ્ફ પ્રિપેરેશન કરે છે અને પોતે સફળ પણ થયા છે. તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે તમે ડેડિકેટેડ હો અને કન્સિસ્ટન્ટ હો. આજે તમને એવી ઈચ્છા થઈ કે હું પ્રિપેરેશન કરું, જોબ કન્ટિન્યુ રાખું, એના માટે ના કરતા. એક લોંગ વિઝન તમારું હોય કે હા મારે પ્રિપેરેશન કરવી છે અને હું ટાર્ગેટ કરીને જ કરીશ, એના માટે કરશો તો વધારે સારું છે. હું કોલેજમાં FY માં છું અને મારે તૈયારી કરવા ગાંધીનગર જવું છે જૂનમાં, તો અત્યારે બેઝિક સ્ટ્રોંગ કરવા શું કરું? GCRT સિવાય બીજું કશું કંઈ કરવાની જરૂર નથી. GCRT NCERT તમને જે બી ફાવે એ તમે કરી શકો છો, બીજી કોઈ વસ્તુ નડવાની કોઈ જરૂર નથી. ગ્રુપ એ કે ગ્રુપ બી ની તૈયારી તમારે અલગ અલગ અત્યારે નથી કરવાની, બધી તૈયારી બધી અત્યારે ભેગી જ કરવાની છે. સમજો, મારા ખ્યાલથી દરેકે દરેક વિદ્યાર્થીએ ગ્રુપ એ અને બી બંનેની ભેગી જ એપ્લિકેશન આપી હશે. તે કેસમાં મેં તમને જે અત્યારે કીધું કે 2+2+1.5+1.5+3 10 કલાકનો આખો જે આપણો ટાઈમ છે અહીંયા આપણે પેક કર્યો છે. 2 કલાક મેથ્સને, 2 કલાક રિઝનિંગને, 1.5 કલાક ગુજરાતીને, 1.5 કલાક ઇંગ્લિશને અને 3 કલાક તમારા સબ્જેક્ટને, જનરલ સ્ટડીના કોઈ બી સબ્જેક્ટને. તમારે આટલું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. ડોન્ટ વરી, ચિંતા નહીં કરને કા ભેડું ભાઈ, ઇધર છે. અરે TYમાં 80 હોય તો જ ફોર્મમાં ટ્રાયલ લખવાનું. યસ, TYમાં 80 હોય તો જ ફોર્મમાં ટ્રાયલ લખવાનું, બાકી ટ્રાયલ નહીં લખવાનું. સર હું નાઇટમાં ONGCમાં જઉં છું અને દિવસમાં લાઇબ્રેરી. આ તો દોસ્ત સંઘર્ષ ગાથા છે, સંઘર્ષ કથા છે. યહી તો જો દાસ્તાન હૈ જો દૂસરો કો સુનાની હૈ. વિચારો, તમે રાતો ONGCમાં જાઓ છો, દિવસે લાઇબ્રેરી જાઓ છો, પોતાની ઊંઘને મારો છો, પોતાની જરૂરિયાતોને મારો છો, પોતાના પ્રસંગોને મારો છો, અને પછી જે દિવસે તમે સૂરજ જેવા તપીને પ્રકાશ ફેલાવશો અને સરસ મજાની સફળતા હાસિલ કરીને જ્યારે પોતાના પરિવાર સામે, સમાજ સામે, એવા પ્રિય લોકો સામે તમે ઉભા હશો કે જેમને તમને બુલંદીઓ ઉપર દેખવા માટે હંમેશા પ્રાર્થના કરી છે, એમના આંખમાં કેટલી ખુશી હશે. યહી તો જો કહાની હૈ જો દૂસરો કો સુનાની. અત્યારે મેઇન્સની પ્રિપેરેશન કરવી જોઈએ ફક્ત પ્રી ઓનલી? અને સર 100 ડેઝનું ડેલી ટાસ્ક પ્લાન PDF બનાવો, રસ્તાથી ભટકી નહીં એટલે. ચોક્કસ આઈ વિલ ટ્રાય આદિલ કે હું 100 દિવસનું ડેલી ટાસ્ક પ્લાન તમને આપું, પણ અત્યારે હાલમાં ઓનલી પ્રિલિમની પ્રિપેરેશન કરો. મેઇન્સ માટે અત્યારે લોડ લેવાની જરૂર નથી. મેઇન્સને ખાલી દિવસના 3 કલાક આપો, બસ દેટ્સ ઇટ. મેઇન્સને ખાલી દિવસના 3 કલાક આપો, 150 દિવસ તમે કોઈ બી વસ્તુને જ્યારે 3 કલાક આપો છો તો એનું મલ્ટિપ્લિકેશન 450 કલાકનું થઈ જાય છે. 450 કલાક એટલે મોર ધેન ઇનફ, મતલબ GPSCનો પ્રિલિમનો આખો કોર્સ 450 કલાકનો જ છે. તમે જનરલ સ્ટડીને ગ્રુપ એ બી માટે આપો છો, ધેટ્સ ઇટ. બેન્કિંગ અને SSC લેવલનું બિલકુલ નહીં હોય, મોડરેટ લેવલનું હશે, ડોન્ટ વરી. બેન્કિંગ ને SSC લેવલનો પ્રશ્ન પૂછે ને તો પેપર જ પૂરું ના. એના માટે એમની પાસે પેપર સેટર બી તો એવા હોવા જોઈએ કે જે બેન્કિંગ ને SSC લેવલનું પૂછે. ફોરેસ્ટ માટે શું કરું? 1 થી 2 દિવસની અંદર ફોરેસ્ટનો આપણે આખો એક નવો વિડીયો લાવીશું, તમારી જે ફોરેસ્ટની જે પ્રશ્નોતરી છે એને સાંભળીશું અને એના બધા જવાબ આપીશું, ડોન્ટ વરી. જનરલ Class 3 કોર્સ આપણો અત્યારે ઓલરેડી એપ્લિકેશનમાં અવેલેબલ છે, તમે એમાં એનરોલ થઈ શકો છો. એ જ કોર્સ તમારા માટે બેસ્ટ રહેશે. સમજો, હું CC નામ આપીને નવાસરથી નવો કોર્સ લોન્ચ કરું, બરાબર, એનો કોઈ મતલબ નથી. એ જનરલ Class 3નો જે કોર્સ છે એ જ તમારો રહેશે અને એમાં તમારે ટાઈમ ટુ ટાઈમ અપડેટ આવતી રહેશે. સો ડોન્ટ વરી, તમે એમાં એનરોલ થાઓ. અત્યારે ઓલરેડી 50% ડિસ્કાઉન્ટ એની અંદર ચાલુ છે, એ લગભગ તમને 1799માં આખો કોર્સ તમને પડશે. અને સરસ મજાનો કોર્સ છે, બધી જ વસ્તુઓને પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ કરેલી છે. દેખો, જેવી રીતે તમારું આ જે RR આવ્યું CCEનું, બરાબર, એ પ્રમાણે PSIના લેવલ ઉપર બી બહુ મોટા ચેન્જીસ છે.
હું અત્યારે હાલમાં એ વસ્તુ પર કોઈ ગેમ્બલિંગ કે સ્પેક્યુલેશન નથી કરવા માંગતો, નહીંતર પછી ઘણા બધા વિદ્યાર્થી એમ કહેશે કે સાહેબે ફેંક્યું ફેંક્યું, પકડો પકડો, ઉત્તરાયણ આવી. પણ હા, બહુ મોટા પ્રમાણમાં ચેન્જીસ છે, તો એવા કેસની અંદર ડોન્ટ વરી, આપણે સમય સમય પર એની ચર્ચા કરતા રહીશું. મેથ્સ અને રિઝનિંગમાં કયા ટોપિક કરવા, એના માટે આપણે એક અલગથી સેશન ગોઠવીશું જેમાં મેથ્સ અને રિઝનિંગના મેઇન ટોપિક ઉપર આપણે ફોકસ કરીશું. ઠીક છે, તો લગભગ મને એવું લાગે છે કે મોટા પ્રમાણના પ્રશ્નોનો જવાબ મેં આપ્યો છે આજે. ખરેખર તમને મળીને ખૂબ ખુશી થઈ. લગભગ હું, મને યાદ છે કે આપણે લાસ્ટ જે સેશન છે 22 સપ્ટેમ્બરે કર્યું હતું, અને 22 સપ્ટેમ્બર પછી આજે આપણે 8 જાન્યુઆરી મળી ગયા છે. ઘણો સમય થઈ ગયો, પણ હવે હું તમારાથી અલગ નહીં રહું, તમારાથી દૂર નહીં જઉં, સમય સમય પર તમને મળતો રહીશ, સમય કાઢીને બી મળતો રહીશ. પાછા મળીશું એક નવા મુદ્દા સાથે, એક નવી ચર્ચા સાથે. ત્યાં સુધી ખુશ રહો, આબાદ રહો, જિંદાબાદ રહો. અને જો તમે સીસીની પ્રિપેરેશન કરી રહ્યા છો તો આપણા જનરલ ક્લાસના કોર્સમાં જોડાવાનું બિલકુલ બી ભૂલતા નહીં. અહીંયા હું તમને લિંક શેર કરી આપું છું, લિંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. જે બી લોકો સીસી પાસ કરવા માંગે છે એમના માટે આ વિડીયો મદદરૂપ સાબિત થઈ શકે એમ છે. જય હિન્દ, જય ભારત દોસ્તો. ખુશ રહો, આબાદ રહો, જિંદાબાદ રહો.